नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરી તો આગામી 36 કલાક ગુજરાત માટે ભારે છે। બિપલ જોય વાવાઝોડાની કચ્છના દરિયાકાંઠે અસર થવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કચ્છના દરિયાકાંઠે બિપલ જોય વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપલ જોયનું સંકટ યથાવત છે। બિપલ જોય વાવાઝોડું દર કલાકે 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। દેવભૂમિ દ્વારકાથી વાવાઝોડું 250 કિલોમીટર દૂર છે, ત્યારે આજે સાંજે આ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બિપલ જોયના આગાહીના વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના ગામોમાંથી અત્યાર સુધી 78,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કચ્છ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી તેમજ જૂનાગઢ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ખડે પગે છે। બિપલ જોય વાવાઝોડાની સંભવિત અસરો સામે પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે। ધોરાજી ખાતે મંત્રી રાઘવજી પટેલે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી બિપલ જોય વાવાઝોડાને લઈને તંત્રની કામગીરીની રાઘવજીભાઈ પટેલે સમીક્ષા કરી। તેમણે શેલ્ટર હોમની મુલાકાત લઈને તમામ પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। આશ્રય સ્થાનો છે વાવાઝોડાના ખતરાને લઈ અને જે લોકોનું સ્થળાંતર કરી અને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે એ જગ્યાએ આશ્રય સ્થાનની સ્થિતિની હાલત જોવા લોકોને કઈ જાતની સગવડ આપવામાં આવે છે આ બધી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અમે અત્યારે અહીં ધોરાજી આવ્યા છીએ। તો માંગરોળના દરિયાકાંઠે વાવાઝોડાની અસર તીવ્ર બની છે। દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થયો। બપોર બાદ અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો, દરિયામાં કરંટ જોવા મળ્યો। તો બીજી તરફ શેરિયાજ બારા દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી। પોલીસ બંદોબસ્ત દ્વારા દરિયાકાંઠે પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। બિપલ જોય વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। તમામ હોસ્પિટલમાં સર્જન, ઓર્થોપેડિક સહિતના ડોક્ટરોની સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને પણ આ સમયગાળામાં હાજર રહેવાની સૂચના અપાઈ અને લોકોને વધુમાં વધુ સારી રીતે સારવાર ઝડપી મળી રહે તે માટેના પગલાં લેવામાં આવ્યા। બિપલ જોય વાવાઝોડા બાદ અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે કોઈપણ વ્યક્તિને આરોગ્યની સુવિધાની જરૂરિયાત ઊભી થાય તે માટે તમામ વોર્ડમાં મેડિકલ વાહન તૈયાર કરવામાં આવે, જેની અંદર મેડિકલ તમામ સેવાઓ પ્રાપ્ત થશે। આ વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો, ડોક્ટરો પણ આ આપત્તિ સમયે હાજર રહેશે। શહેરની મુખ્ય હોસ્પિટલ છે ત્યાં વિવિધ સુવિધા અવેલેબલ કરવામાં આવી છે। સ્પેશિયલી ડોક્ટર્સમાં સર્જન, ઓર્થોપેડિક ડોક્ટરની પણ ત્યાં હયાતી રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત 108 સર્વિસ કોર્પોરેશનમાં જે જગ્યાએ તૈનાત છે તે લોકોને પણ એલર્ટ તરીકે ડિક્લેર કરવામાં આવેલું છે અને અન્ય 5 આ પ્રકારની 108 વ્હીકલને કોર્પોરેશન દ્વારા હાલમાં સૂચના મળે અને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવેલ છે। કોર્પોરેશનના દરેક ઝોનમાં એક એક મેડિકલ વાન પણ તૈનાત કરવામાં આવેલા છે।